પાટણ લોકસભાની ચૂંટણીને લઈને આજ રોજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભીના ઉમેદવારી ફોર્મ ભરવાના અવસર પર ભવ્ય ઉમળકો જોવા મળ્યો હતો. પાટણ લોકસભાની ચૂંટણીને લઈ આજ રોજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભરતસિંહ ડાભીના ઉમેદવારી ફોર્મ ભરવાના અવસર પર ભવ્ય ઉમળકો જોવા મળ્યો હતો. ઉમેદવારી ફોર્મ ભરવા પૂર્વે વિશાળ જનમેદની અને ભાજપના મોટા કદના કાર્યકર્તાઓના સાનિધ્ય વચ્ચે વિશાળ સભા યોજાયા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વ અને રાહવાળી હેઠળ રેલી નીકળી હતી. પાટણની એમએન હાઈસ્કૂલ બહાર વિશાળ કદની જાહેર સભા યોજાઈ હતી, જેમાં ભાજપના હિતુ કનોડિયા, દિલીપકુમાર ઠાકોર, શંકરભાઈ ચૌધરી, હરિભાઈ ચૌધરી, જીઆઈડીસીના ચેરમેન બળવંતસિંહ રાજપૂત, પાટણના પૂર્વ સાંસદ લીલા દરવાગીના સહિત કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં હિતુ કનોડિયા પોતાના વક્તવ્યમાં રાષ્ટ્રવાદના મુદ્દા પર અને રાષ્ટ્રદ્રોહના મામલે કોંગ્રેસને આડે હાથ લીધી હતી, તેમજ બળવંતસિંહ રાજપૂતે પણ કોંગ્રેસને આડે હાથ લીધી હતી. જાહેર સભા બાદ વિશાળ સરઘસ જાહેર માર્ગ પર થઈ હિંગળાચાર્ય બગવાડા ચોક ખાતે આવી હતી, જ્યાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને પાટણ પરથી રાજવી સિદ્ધરાજ જયસિંહની પ્રતિમાને માલ્યાર્પણ કરી કલેક્ટર કચેરી ખાતે જઈ શુભ મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભર્યું હતું. ક્રીના રામી જડેશ ટીવી પાટણ. પાટણનો દિવસ એટલા માટે કે આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આજે ભરતસિંહ ડાભી સાહેબને જ્યારે ઘોષિત કર્યા છે ત્યારે આપણે બહુ સારી રીતે સમજીએ છીએ જે ઉમેદવારને આપણે સૌ ફોર્મ ભરાવવા જઈ રહ્યા છીએ એ ઉમેદવાર કઈ પાર્ટીમાંથી આવે છે એ આપણા માટે બહુ જરૂરી છે. અને આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વની સૌથી મોટી પાર્ટી જો કોઈ હોય તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે જ્યારે ભરતસિંહભાઈ આવતા હોય ત્યારે આપણે એનાથી વધારે આનંદની વાત એ કે આપણને ઉમેદવાર એવા મળ્યા છે જેની શરૂઆત એક સરપંચ થી મારીને 1982 માં સરપંચ થી શરૂઆત કરી હતી. તિરંગા ઝંડા લહેરાય એક આપણો ગુજરાત નો બળવીર ત્યાં ગયો હતો અને તિરંગો લહેરો જગાયો હતો. કોણે કોણે લહેરાયો હતો? સાહેબ નરેન્દ્ર મોદી સાહેબે. એક નરેન્દ્ર મોદી સાહેબે ફરી એકવાર જ્યારે પુલવામામાં થયું ત્યારે ગર્જના કરી